नमस्कार। परिचयની વાત કરું તો નામ ડાબી દિલીપ ખેડા જિલ્લાની અંદર કઠલાલ તાલુકો અને કઠલાલ તાલુકાની અંદર એક નાનકડું ગામ સરખેજ સસર એ સરખેજ ગામથી હું બિલોંગ કરું છું। આજથી 6 નવેમ્બર 2015 ની અંદર મારું જોઈનિંગ ડેટ હતું અને એ દિવસે આ બિઝનેસની શરૂઆત મે કરી એ શરૂઆત કરવા માટે કરી મારી જોડે ઘણા બધા પ્રોબ્લેમો હતા પણ એ દિવસે બિઝનેસ સમજવા માટે બેઠો તો ત્યારે માઇન્ડસેટ નતુ સર અને મિત્રના ઇન્વિટેશન આપવાના કારણે વારે ઘડી ઇન્વિટેશન આપવાના કારણે હું સમજવા માટે ગયો તો અને સમજવા માટે ગયો તો આખા પ્લાનની અંદર સાહેબ મને લાસ્ટમાં શેરીની અંદર 2-3 પોઈન્ટ ક્લિક થયા હતા અને એની અંદર એ હતું કે એક સામાન્ય માણસ જેનું એજ્યુકેશન નથી એક અભણ વ્યક્તિ છે અને અભણ વ્યક્તિ આ ધંધાની અંદર એક ડિસિઝન લેવાના કારણે જો અહીંયાથી જિંદગી બનાવી શકતો હોય એક ભણેલો માણસ જે સ્ટેજ ઉપરથી એ દિવસે બોલતા હતા લીડર્સ એક ભણેલો માણસ ભી અહીંયાથી જિંદગી બનાવી શકતો હોય અને એક ગવર્નમેન્ટની નોકરી કરવાવાળા વ્યક્તિ આ ધંધાની અંદરથી મેક્સિમમ ઓછા સમયની અંદર લાખ રૂપિયા કમાઈ શકતા હોય તો દિલીપ ડાભી તું 11 ધોરણ ફેલ છું તું કેમ ના કરી શકે। આવું વસ્તીમાં અંદરથી એક વિચાર આવ્યો અને વિચાર આવ્યા પછી સર મને ભી લાગ્યું સારું મારે જરૂર છે આ વસ્તુની અને જરૂર હતી સર એ દિવસે મેં શરૂઆત કરી એક જ વસ્તુના કારણે કારણ કે ઘરની અંદર સાહેબ એક સામાન્ય વ્યક્તિ છું અને સામાન્ય પરિવારમાંથી આવવાનો વ્યક્તિ હતો અને એ દિવસે પ્રોબ્લેમો જે મારા ઘરની અંદર ચાલતા હતા ઘણા બધા પ્રોબ્લેમો હતા 2.5 લાખ કરતા વધારે દેવું હતું મેક્સિમમ પૈસાનો પ્રોબ્લેમ હતો મમ્મી પપ્પાના મેં મજૂરી કરતા જોયેલા છે મમ્મી પપ્પાના જે લોનના હપ્તા ભરવા માટે કરીને જે ડેટ આવો એ ડેટે પૈસા ઉઘરાવવા પડતા હતા મારા કાકા બાપાના લોકો જોડે એવા સમયને જોયો છે સર એ સમય જોયા પછી મને લાગ્યું કે બોસ મારી જોડે એક પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મની અંદર હું આજે નહીં સરેન્ડર થાઉં તો મારી જિંદગી આજે મારા ફાધરની યા તો મારા પરિવારની જે જિંદગી છે ને એવી જિંદગી પૂરી થઈ જશે આવું વિચારીને સર એ દિવસે ડિસિઝન લેવાનું નક્કી કર્યું અને ધંધા માટે સર પૈસા નતા કારણ કે 2-3 લાખ રૂપિયા દેવું હતું અને દેવાની સમયની અંદર સાહેબ પૈસા ઉસીને આપવા માટે કોઈ તૈયાર નહોતું અને સમયે પ્રોબ્લેમો ઘણા બધા હતા મમ્મીને કીધું પપ્પાને કીધું બધા લોકોએ ના પાડી કે બેટા આપણા જોડે પૈસા નથી આ બધું ના થાય અને સમયે મેં મારા મમ્મીને કીધું તો મારા મમ્મીએ મામાને ફોન કર્યો તો મામાએ હમણાંથી જવાબ આપ્યો કે બેટા પહેલા ઉસીના લઈ ગયા હતા ને એ પાછા આપી જાઓ પછી બીજા મારજો સર ઓપ્શન નતો એ દિવસે તકલીફ હતી પણ 24-25 વર્ષની ઉંમર એટલી ખબર પડી હતી કે સમાજમાં જેટલા લોકો આપણને એવું કહેશે ને કે બેટા હું શું તો એ બધા લોકોની મને એ દિવસે ખબર પડી હતી સાહેબ દુનિયામાં આપણું કોઈ નથી જે છીએ ને આપણે જ છીએ સર એ વસ્તુ મને ખબર પડી ગઈ અને ખબર પડ્યા પછી સર મેં ડિસિઝન લીધું ઓન ધ સ્પોટ મેં છેલ્લે લાસ્ટમાં મેં મારા વાઈફના ઘરેના સાઈડમાં કર્યા અને બિઝનેસની શરૂઆત કરી સર એ દિવસે ધંધાને શીખ્યો સમજ્યો અને શીખ્યા સમજ્યા પછી સર કામ કરતો ગયો સર આજે 7 વર્ષ આ ઇન્ડસ્ટ્રીની અંદર પૂરા થયા સર અને આજે 7 વર્ષ પછી એક સામાન્ય વ્યક્તિ જે દિવસે આયા તો આ ધંધાની અંદર સાહેબ ત્યારે એક સબમર્સિબલની લાઈનની અંદર એટલે કે મોટર પંપ બનાવવાનું જ્યાં ખેંચવાનું કામકાજ કરતો તો 10,000 રૂપિયા સેલરી હતી અને એ વ્યક્તિ સાહેબ આજે 7 વર્ષ પછી આ ધંધાના માધ્યમથી સાહેબ દર મહિને પૈસો તો કમાય છે નો ડાઉટ સર પણ જેની 7 પેઢીની અંદર સાહેબ એક ફોર્મ્યુલ નથી જોઈ એ વ્યક્તિને આ ધંધાના માધ્યમથી માય લાઇફસ્ટાઈલ કંપનીના માધ્યમથી સાહેબ આજે 10-12 લાખ રૂપિયાની હોન્ડા સિટી ગાડી લેવાનો બી ચાન્સ મળ્યો છે। આજે એક દિવસ આયા તો સર પ્રોબ્લેમો ઘણા બધા હતા તકલીફો ઘણી બધી હતી મમ્મી પપ્પાએ બહાર બી કાઢ્યો તો ઘરથી કે બેટા આવું બધું ના થાય આ બધા ધંધા આપણા નહીં આવું કઈ સર બહાર બી કાઢી મૂક્યો તો અને પ્રોબ્લેમને સહન કરતો ગયો અને પ્રોબ્લેમની અંદર ક્યાંક મને હોસલો આપ્યો તે અમારા ગ્રેટ અપલાઈન આનંદભાઈ ઠાકોર સર આગળ વાત કરું ભરતભાઈ ગુજ્જર સર નટુભાઈ ઠાકોર સર અને મારા ગ્રેટ મેન્ટર જેને ખરેખર મારા ઘરના ઘણા બધા પ્રોબ્લેમની અંદર જેમણે સપોર્ટ કર્યો છે અને સહારો આપ્યો છે કે દિલીપભાઈ તકલીફો તો આવવાની આમ તમે કામ નહીં કરો તો બી આવશે કામ કરશો તો બી આવશે જિંદગી જીવશો ને ત્યાં સુધી તકલીફો રહેવાની પણ આજે જો એ તકલીફમાં ઊભા થઈને કામ કરી લીધું ને તો જિંદગીમાં હાથ પેઢી સુધી તકલીફ નહીં આવે એવું કમિટમેન્ટ આપ્યું એ હોસલો આપીને સર મને ઊભો કરીને માર્કેટમાં મોકલ્યો અને માર્કેટમાં મોકલ્યા પછી શીખવાડતા ગયા સપોર્ટ કરતા ગયા અને આ લેવલ સુધી પહોંચાડ્યો આજે એનટીસી રેન્ક સુધી પહોંચાડ્યો એ અમારા ગ્રેટ ગુરુ ગ્રેટ મેન્ટર મિસ્ટર દિશાન સરનો હું આભારી છું સર થેન્ક યુ સર અને બીજી વાત કરું સર તો મારી
ઓલ લવલી ટીમ જેને એક સામાન્ય વ્યક્તિ ઉપર ભરોસો મૂક્યો અને ભરોસો મૂક્યા પછી સાહેબ આજે ખબો ખબો મિલાવી સર આજે કામ કરતા 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 આજે આ લેવલ સુધી પહોંચ્યો છો અને જ્યાં સુધી એ લોકોને ભી એ લીડરોને ભી હું લેવલ સુધી નહીં પહોંચાડું ત્યાં સુધી સાહેબ રાત દિવસ મહેનત કરવાની થશે તો હું કરવા માટે તૈયાર છું સર બીજી વાત કરું સર મારા ગ્રેટ બિઝનેસ પાર્ટનર મિસ્ટર શાંતિભાઈ ચુડા સર જેમને વાત કરી સર સાહેબ ઇમ્પોર્ટન્ટ એ નથી એમને કીધું છગડો છગડો નહીં સર પણ છગડામાંથી સાહેબ એક હોન્ડા સિટી સુધી પહોંચાડવા માટે કરી દુનિયાની અંદર કોઈ ઇન્ડસ્ટ્રી જોવા ના તેનું નામ છે માઇલસ્ટોન માર્કેટિંગ સાહેબ સાહેબ આજે અમે કરી શકીએ છીએ તો તમે બી કરી શકો છો સર અને બીજી વાત કરું તો જ્યારે અમે આ ધંધાની અંદર આવ્યા હતા સર માઇલસ્ટોન કંપનીની અંદર આવ્યા હતા સર ત્યારે ખબર નથી સર કયા પ્રોબ્લેમ આવશે શું આવશે શું સહન કરવું પડશે અને શું ઝીરો કરવું પડશે આ ખબર નથી સર અને આજે આપણને બધાને સર આજે હાર્મોની ગ્રુપ તરફથી આપણને ઘણું બધું નોલેજ મળે છે સર અને ઘણા બધા પ્રોબ્લેમો જે આપણે લાઈફની અંદર ક્રિએટ થતા હોય છે સર એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી અને બિઝનેસ કઈ રીતે ઝડપથી કરી શકાય એવો રસ્તો પૂરો પાડ્યો એવો આપણા ગ્રેટ મેન્ટર મિસ્ટર સીએન પટેલ સરનો ભી આભાર છું સર થેન્ક યુ સર સર આજે આપણે બધા જ જોડે છીએ હાર્મોની એજાઇટર છીએ તમે ભી આ લેવલ સુધી પહોંચો એ આશા સાથે વિશ્વદ્વેષ જય જય રાજકારણ